નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોરોનાની મહામારી વચ્ચે સર્જાયેલ લોકડાઉન પરિસ્થિતિમાં તક્ષશિલા વિદ્યાલય બાયડના ઓનલાઈન શિક્ષણ કાર્યક્રમમાં હું દુર્ગા પટેલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 10 આજે આપણે લેક્ચર 18 ભણીશું. વિષય સાયન્સ, એની અંદર ચેપ્ટર પહેલું છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ. તો જો વિદ્યાર્થી મિત્રો, આપણે લેક્ચર 17 એટલે કે અગાઉ લેક્ચરની અંદર આપણે શું ભણ્યા હતા? વિસ્થાપન પ્રક્રિયા. ખાલી કેવું હતું? વિસ્થાપન પ્રક્રિયા. વિસ્થાપન પ્રક્રિયા આપણે પ્રવૃત્તિ સહિત જોઈ હતી. હવે આજે આપણે ભણીશું ત્રિવિસ્થાપન પ્રક્રિયા. ઓકે, ત્રિવિસ્થાપન પ્રક્રિયાને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે? ત્રિ એટલે ડબલ, ડબલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન. ઓકે, હવે ચાલો ત્રિવિસ્થાપન પ્રક્રિયા સમજતા પહેલા એની આપણે વ્યાખ્યા જોઈએ કે જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થતી હોય તેવી પ્રક્રિયાને ત્રિવિસ્થાપન પ્રક્રિયા કહે છે. ઓકે, એટલે કે જે પ્રક્રિયાની અંદર પ્રક્રિયકો કેટલા હોય? બે હોય. એની અંદર ધન આયન અને ઋણ આયન હોય, એક ધન આયન હોય અને એક ઋણ આયન હોય. બીજો પ્રક્રિયક હોય એની અંદર પણ એક ધન આયન અને ઋણ આયન હોય. ઓકે, એટલે એની અંદર બે પ્રક્રિયકો વચ્ચે આયનો, આયનો એટલે આયન કયા? ધન આયન અને ઋણ આયન. એટલે જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થતી હોય તેવી પ્રક્રિયાને ત્રિવિસ્થાપન પ્રક્રિયા કહીએ છે. ઓકે, તો ચલો આ વ્યાખ્યા સમજવા માટે આપણે એક પ્રવૃત્તિ કરીએ. ચોપડીની અંદર આપણે છે પ્રવૃત્તિ 1.10. ઓકે, તો હવે પ્રવૃત્તિ જોઈએ કે પ્રવૃત્તિની અંદર શું કરવાનું છે. તો એક કસનળીમાં આશરે 3 ml સોડિયમ સલ્ફેટનું દ્રાવણ લો. ઓકે, એક ટેસ્ટ ટ્યુબની અંદર શું રહેવાનું છે? સોડિયમ સલ્ફેટનું દ્રાવણ. ઓકે, એટલે સોડિયમ સલ્ફેટનું સૂત્ર છે Na2SO4. બીજી ટેસ્ટ ટ્યુબ લેવાની છે. બીજી કસનળીમાં આશરે 3 ml બેરિયમ ક્લોરાઇડનું દ્રાવણ લો. બીજી ટેસ્ટ ટ્યુબની અંદર તમારે શું લેવાનું છે? બેરિયમ ક્લોરાઇડ એટલે કે BaCl2 બંનેનું દ્રાવણ છે, માટે નીચે શું લખ્યું છે? એક્વિયસ. હવે શું કરવાનું છે? બંને દ્રાવણોને મિશ્ર કરો અને અવલોકન કરો. ઓકે, પ્રવૃત્તિની અંદર તમારે શું કરવાનું છે? બે દ્રાવણ લેવાના છે. એક છે સોડિયમ સલ્ફેટ, બીજું છે બેરિયમ ક્લોરાઇડ. બંનેને શું કરવાના છે? મિશ્ર કરવાના છે અને તમારે રંગનું અવલોકન કરવાનું છે. ઓકે, તો જુઓ પ્રક્રિયા સમીકરણ તમે કયા કયા પદાર્થો લીધા હતા? તો જુઓ સોડિયમ સલ્ફેટ Na2SO4, અંદર શું એડ કર્યું? તો બેરિયમ ક્લોરાઇડ BaCl2. ઓકે, બેરિયમ ક્લોરાઇડ. બંને વચ્ચે પ્રક્રિયા થશે અને શું બનશે? BaSO4. ઓકે, હવે વ્યાખ્યા જુઓ, સમજો. જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપ લે થાય તો આ એક પ્રક્રિયક છે. ઓકે, આ બીજો પ્રક્રિયક છે. બંને વચ્ચે શું થાય? આયનોની આપ લે. આયનો એટલે કે ધન આયન અને ઋણ આયન. એટલે Na+1 SO4-2, એટલે એને ધન આયન છે, SO4- આયન છે. Ba+2 અને Cl-1. ઓકે, એટલે એને ધન આયન ધરાવે છે, SO4-2, Ba+2 અને Cl-1. હવે આની અંદર આ જે ધન આયન છે Ba+2, આખા BaCl2 નો Ba+2 જે ધન આયન છે એ આ પ્રક્રિયકના ઋણ આયન સાથે પ્રક્રિયા કરશે. એટલે Ba અહીંયાથી ધન આયન, અહીંયાથી SO4 ઋણ આયન, બંને એકબીજા સાથે જોડાશે અને અહીંયા શું બનશે? BaSO4 બેરિયમ સલ્ફેટ. અહીં બેરિયમ સલ્ફેટ બનવાને કારણે દ્રાવણ જે હશે દ્રાવણની અંદર અદ્રાવ્ય અવક્ષેપ, અવક્ષેપ એટલે શું આપણે આગળ જોઈશું, એટલે અદ્રાવ્ય અવક્ષેપ ઉત્પન્ન થશે. આ અવક્ષેપનો રંગ કેવો હશે? સફેદ. ઓકે, તો જુઓ BaSO4 એટલે બેરિયમ સલ્ફેટ, એને શું મળશે? સફેદ અવક્ષેપ. અને બીજું શું મળશે? સોડિયમ ક્લોરાઇડ જે પાણીમાં દ્રાવ્ય રહેશે. ઓકે, ફરીથી સમજી લો, બે પ્રક્રિયકો છે, એક પ્રક્રિયક Na2SO4, બીજો પ્રક્રિયક છે BaCl2. બંને વચ્ચે શું થશે? આયનોની આપલે.
અહીંયા Ba પ્લસ 2 SO4 માઇનસ 2 આયન સાથે પ્રક્રિયા કરશે એટલે BSO4 બનશે. અહીંયાથી ધન આયન Na પ્લસ 1 અને અહીંયાથી ઋણ આયન Cl છે એકબીજા સાથે જોડાશે એટલે શું બનશે Na Cl. એટલે શું થાય છે આયનોની આપલે થાય છે કોની વચ્ચે બે પ્રક્રિયકો વચ્ચે. બે પ્રક્રિયકો કયા Na2SO4 અને BaCl2. બંને પ્રક્રિયા કરશે એટલે શું બનશે BaSO4 પ્લસ 2Na Cl એટલે સોડિયમ ક્લોરાઇડ. ઓકે બંનેનું દ્રાવણ છે એટલે આપણે શું લખીશું એક ક્યુબ. અહીં S કેમ લખ્યું છે આગળ આપણે ભણી ગયા. અવક્ષેપ મળે અથવા ઘન પદાર્થ માટે શું લખવામાં આવે છે S અને પાણીમાં NaCl જે હશે એ દ્રાવ્ય રહેશે એટલે કે સોડિયમ ક્લોરાઇડ પાણીમાં દ્રાવ્ય થઈ જશે. ઓકે હવે જોઈએ અવલોકન. તો આ પ્રક્રિયાની અંદર તમે શું અવલોકન કર્યું તો Ba પ્લસ 2 ઓકે અહીં જે લખ્યું Ba પ્લસ 2 અને SO4 માઇનસ 2 અહીં આયનો વચ્ચે આ પ્લસ આ ધન આયન છે અને આ ઋણ આયન છે. ઓકે આયનો વચ્ચેની પ્રક્રિયાના કારણે શું બને છે BaSO4 ના શું બને છે સફેદ અવક્ષેપ મળે છે અને NaCl દ્રાવણમાં શું થાય છે દ્રાવ્ય રહે છે. NaCl દેખાતો નથી ટેસ્ટ ટ્યુબની અંદર તમને શું દેખાશે સફેદ અવક્ષેપ એ કોના હશે BaSO4 ના. ઓકે એટલે તમે શું અવલોકન કર્યું તેની અંદર તમને શું જોવા મળ્યું સફેદ અવક્ષેપ ને NaCl હતો પરંતુ કેવો હતો દ્રાવણમાં દ્રાવ્ય. તો ચલો આ પ્રવૃત્તિ પરથી તમે શું નિર્ણય કરી શકો તો આ પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે આયનોની શું થાય છે આપલે થાય છે. આપણે વ્યાખ્યામાં જોયું કે જે પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થતી હોય તેવી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે દ્વિ વિસ્થાપન પ્રક્રિયા. તો આ પ્રક્રિયા છે એની અંદર બે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થાય છે માટે આ પ્રક્રિયાને આપણે દ્વિ વિસ્થાપન પ્રક્રિયા કહી શકાય. એટલે આ પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થાય છે માટે આ પ્રક્રિયા દ્વિ વિસ્થાપન પ્રક્રિયા છે. હવે અવક્ષેપ આપણે આગળ જોયું કે શું મળે છે અવક્ષેપ મળે છે. તો અવક્ષેપની વ્યાખ્યા સમજી લો. હવે કોઈ પણ દ્રાવણની અંદર કોઈ પણ પ્રક્રિયા કરો તો તમને ટેસ્ટ ટ્યુબની અંદર કોઈ ઘટ્ટ પદાર્થ અથવા ઘન પદાર્થ એ તમને જોવા મળશે એ ચાહે કોઈ પણ રંગનો હોઈ શકે. ઓકે આગળ આપણે જોઈ દઉં પ્રવૃત્તિ 1.2 ની અંદર પીળા રંગના અવક્ષેપ મળ્યા હતા યાદ હોય તો. ઓકે કોણા હતા એ લેડ આયોડાઇડના હતા. ઓકે એટલે સફેદ રંગના હોય પીળા રંગના હોય કથ્થાઈ રંગના હોય ઓકે ગમે તે રંગના તમને અવક્ષેપ મળી શકે. એટલે અવક્ષેપ એ શું છે જુઓ દ્રાવણમાં અદ્રાવ્ય પદાર્થનું નિર્માણ થાય દ્રાવણની અંદર ઓગળશે નહીં. ઓકે દ્રાવણની અંદર ઓગળે નહીં એટલે તેનો જે કલર હોય તમને દેખાશે. જો ઓગળે જાય તેનો કલર તમને દેખાવાનો છે જ નહીં. ઓકે એટલે દ્રાવણની અંદર કેવું રહે છે અદ્રાવ્ય. એટલે દ્રાવણમાં અદ્રાવ્ય પદાર્થનું નિર્માણ થાય તેને શું કહેવામાં આવે છે અવક્ષેપ કહીએ છે. હવે જુઓ આગળ પ્રક્રિયા છે અવક્ષેપણ પ્રક્રિયા. જેમ દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે એવી જ રીતે અવક્ષેપણ પ્રક્રિયા. એટલે દ્વિવિસ્થાપન પ્રક્રિયાને અવક્ષેપણ પ્રક્રિયા પણ કહી શકાય. એટલે આ જે પ્રક્રિયા છે એ પણ અવક્ષેપણ પ્રક્રિયા કહી શકાય. કેમ અવક્ષેપણ પ્રક્રિયા એટલે કે જે પ્રક્રિયાની અંદર અવક્ષેપ ઉત્પન્ન થાય એ પ્રક્રિયાને શું કહેવાય અવક્ષેપણ પ્રક્રિયા. આ પ્રક્રિયાની અંદર પણ સફેદ અવક્ષેપ ઉત્પન્ન થાય છે BaSO4 ના એટલે આને પણ તમે અવક્ષેપણ પ્રક્રિયા કહી શકો. એટલે જુઓ વ્યાખ્યાના નામ પરથી જુઓ કે અવક્ષેપણ એટલે જે પ્રક્રિયામાં અવક્ષેપ ઉત્પન્ન થતા હોય એને શું કહેવાય અવક્ષેપણ પ્રક્રિયા. એટલે એવી કોઈ પણ પ્રક્રિયા કે જે અવક્ષેપ ઉત્પન્ન કરે છે તેને શું કહેવાય અવક્ષેપણ પ્રક્રિયા કહીએ છે. એટલે કોઈ પણ પ્રક્રિયા હોય એની અંદર અવક્ષેપ મળતા હોય તો તમે કહી શકો કે આ અવક્ષેપણ પ્રક્રિયા છે. પહેલા અવક્ષેપણ પ્રક્રિયાનું ઉદાહરણ જોઈએ. પહેલું ઉદાહરણ તો આપણે પ્રવૃત્તિ 1.10 ની અંદર તમે જોઈ જ લીધું કે આની અંદર BaSO4 ના સફેદ અવક્ષેપ મળે છે. એટલે જો પરીક્ષાની અંદર એવું પૂછાય કે અવક્ષેપણ પ્રક્રિયાનું ઉદાહરણ આપો તો તમે આ પણ લખી શકો. ઓકે અથવા ચાલો બીજું કંઈક એક્સ્ટ્રા ઉદાહરણ જોઈએ. બીજું ઉદાહરણ છે AgNO3 એટલે સિલ્વર નાઇટ્રેટ વત્તા NaCl સોડિયમ ક્લોરાઇડ આ બંને એકબીજા સાથે પ્રક્રિયા કરશે અને અહીં નવું શું બનશે AgCl પ્લસ NaNO3.
હવે એ જે સીએલ જે છે સિલ્વર ક્લોરાઇડ બનશે એના કયા રંગના અક્ષક મળશે સફેદ અક્ષક મળશે ઓકે એના જે શું મળશે સફેદ અક્ષક મળશે એટલે આ પ્રક્રિયાને પણ અક્ષેપણ પ્રક્રિયા કહી શકાય ઓકે આ પ્રક્રિયાને પણ તમે દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહી શકો કેમ કારણ કે જુઓ અહીં ધન આયન Na+ છે અહીં ઋણ આયન છે NO3 Na+1 છે NO3 માઇનસ એટલે Na NO3 આ ધન આયન ઋણ આયન સાથે જોડાશે એટલે Na NO3 અહીં Ag છે પ્લસ છે અને HCl છે માઇનસ છે એ બંને પણ એકબીજા સાથે જોડાશે એટલે શું બનશે AgCl એટલે આ પ્રક્રિયા આપણ દ્વિવિસ્થાપનની પ્રક્રિયા કહી શકાય અથવા અવક્ષેપણ પ્રક્રિયા પણ તમે કહી શકો હવે ચોપડીની અંદર આ ટોપિક પૂરો થાય પછી એક કોઠાની અંદર પ્રશ્નો આપેલા છે કે પ્રવૃત્તિ 1.2 ને યાદ કરો ઓકે પ્રવૃત્તિ 1.2 ની અંદર તમે જોયું તું કઈ પ્રક્રિયા હતી PbNO3 twice ઓકે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ એ બંને વચ્ચે પ્રક્રિયા થાય છે શું આ દ્વિવિસ્થાપનની પ્રક્રિયા કહી શકાય એવો પ્રશ્ન પૂછે છે તો હા આને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહી શકાય કારણ કે આની અંદર એક તો આયન એક્સચેન્જ થાય છે આયનોની આપલે થાય છે અને બીજું પીળા રંગના અક્ષેપણ મળે છે માટે આને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહી શકાય ઓકે તો ચલો વિદ્યાર્થી મિત્રો ફરીથી જોઈ લો દ્વિવિસ્થાપન પ્રક્રિયા જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થતી હોય તેવી પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે પ્રવૃત્તિની અંદર શું લેવાનું હતું સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડ બંને એકબીજા સાથે પ્રક્રિયા કરે છે શું બને છે BaSO4 ઓકે બેરિયમ સલ્ફેટ આ સફેદ અક્ષેપ એટલે અવલોકનમાં તમે લખી શકો કે BaSO4 ના સફેદ અક્ષેપ મળે છે અને NaCl દ્રાવણમાં રહે છે નિર્ણય તમે એવો કરી શકો કે આયનોની આપલે થાય છે માટે આ પ્રક્રિયા કેવી છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા અક્ષેપની વ્યાખ્યા કે દ્રાવણમાં અદ્રાવ્ય પદાર્થનું નિર્માણ થાય તેને શું કહે છે અક્ષેપ હવે અક્ષેપણ પ્રક્રિયા તેવી કોઈ પણ પ્રક્રિયા કે જે અક્ષેપ ઉત્પન્ન કરે છે તેને શું કહેવાય અક્ષેપણ પ્રક્રિયા અક્ષેપણ પ્રક્રિયાના ઉદાહરણ પાકે પ્રવૃત્તિ 1.10 હમણાં જોઈએ આ બીજું ઉદાહરણ AgNO3 NaCl gives AgCl NaNO3 આની અંદર સિલ્વર ક્લોરાઇડના શું મળે છે સફેદ અક્ષેપ પ્રવૃત્તિ 1.2 જે આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું એની અંદર પ્રવૃત્તિ 1.2 લગભગ લેક્ચર 3 ની અંદર આપણે જોયું હતું પછી છે PbNO3 twice આ પ્રવૃત્તિ 1.2 આપણે જે પ્રેક્ટિકલ કર્યું હતું એ લેડ નાઇટ્રેટ પ્લસ પોટેશિયમ આયોડાઇડ એટલે શું મળે છે PbI2 પીળા રંગના અક્ષેપ મળે છે આ પીળા રંગના અક્ષેપ જે મળે છે એનું નામ તો શું થશે એનું લેડ આયોડાઇડ પ્લસ 2KNO3 ઓકે વિદ્યાર્થી મિત્રો હવે લેક્ચર 19 ની અંદર આપણે ઓક્સિડેશન અને રિડક્શન વિશે ભણીશું